प्रवक्ता जयरासिंह परमार ने सोशियल मीडिया पर पोस्ट कहू कांग्रेस में कोई ज सुधारो नहीं थवानो, विपरीत परिस्थिति में कांग्रेस माटे 37 वर्ष काम कर्यु। મહેસાણા જિલ્લાના ઊંઝામાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપના બે જૂથ સામે આવ્યા। ઊંઝા ખરીદ વેચાણ સંઘમાં 72 જેટલી મંડળી નોંધાયેલી છે, પરંતુ હાલમાં સત્તાધારી જૂથના ઇશારે હરીફ જૂથની 45 મંડળીઓ રદ કરાતા ચૂંટણી એકતરફી અને બિનહરીફ બની। વિરોધી જૂથે 12 જેટલા થેલા મંડળી હોવાનો આક્ષેપ લગાવ્યો। રાજ્યના મહેસૂલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી મહેસાણાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા, જ્યાં વિજાપુરના રણાસણ ગામે પહોંચી જમીન રીસર્વેની કામગીરીનું કર્યું નિરીક્ષણ। સાથે જ 72 જેટલા ખેડૂતોના પ્રશ્નોનો સ્થળ પર જ તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો। સંગીત કલા બોર્ડના અધ્યક્ષ તરીકે જાણીતા કલાકાર ફિરોઝ ઈરાનીનું નામ ચર્ચામાં। ફિરોઝ ઈરાનીએ ભાજપના મોવડી મંડળ સાથે કરી મુલાકાત। અધ્યક્ષના નામ અંગે ફિરોઝ ઈરાનીએ કરી વાત, કહ્યું ભાજપ જવાબદારી આપશે તો સ્વીકારીશું। મહિલાઓ વિરુદ્ધ હિંસાની ઘટનાને લઈને મહિલા અને બાળ વિકાસ પ્રધાન મનીષા વકીલનું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું મહિલાઓ વિરુદ્ધ હિંસાને લઈને અમારો વિભાગ ચિંતિત, ગુનેગારોને કડક સજા મળે તેવા પ્રયત્નો, અમે ગૃહ વિભાગ સાથે સતત સંપર્કમાં। ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગ્રીષ્મા વેકરિયાના પરિજનો સાથે કરી મુલાકાત, માતા પિતાને પાઠવી સાંત્વના આપી ન્યાયની ખાતરી। પ્રદેશ પ્રમુખે કહ્યું કે આ કેસમાં વહેલામાં વહેલી તકે કાર્યવાહી થશે, સરકાર અને ભાજપ પીડિત પરિવારની સાથે છે। સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં પરિવારજનોની તાત્કાલિક ન્યાય આપવા માંગ। ગ્રીષ્માના પિતાએ કહ્યું મારી બદનામી ન થાય તે માટે દીકરી મને કંઈ કહી ન શકી, આરોપીને જે સજા થાય તે મંજૂર છે પણ તાત્કાલિક ન્યાય આપો। ગ્રીષ્માના પિતાએ અન્ય યુવતીઓને પણ કરી અપીલ, કોઈપણ મુશ્કેલી હોય તો ગભરાયા વિના પિતાને જાણ કરો। શિક્ષકોની બઢતી અને બદલીના નિયમોમાં નવા નિયમોની જાહેરાત। રાજ્યમાં 2 લાખ શિક્ષકોના હિતમાં નિર્ણય, શિક્ષકોને 100% બદલીનો લાભ મળશે। જેમની બદલી થઈ છતાંય કારણસર બદલી નહોતી થઈ શકી એમને લાભ મળશે। 10 વર્ષ સુધી એક જગ્યાએ શરત સાથે મૂકેલા હતા તેઓ 5 વર્ષ પછી બદલી માટેની અરજી કરી શકશે। પતિ પત્ની એક જ જિલ્લામાં આખરે બદલી કરી શકશે। પતિ પત્નીને ગ્રાન્ટેડ જાહેર સાહસોમાં પણ લાભ મળશે। જેમની બદલી થઈ છતાંય કારણોસર બદલી નહોતી થઈ શકી એમને પણ લાભ મળશે। બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે એક સમિતિની રચના પણ કરાઈ છે। 10 વર્ષના બોન્ડેડ શિક્ષકોની મર્યાદા 5 વર્ષ કરાય છે। શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ શૈક્ષિક સંઘ સાથે મળીને નિર્ણય કર્યો। સર્વસંમતિથી ચર્ચા કરીને શિક્ષણ અને વિદ્યાર્થીઓનું હિત સહિત વહીવટીતંત્રનું પણ હિત જળવાય તેવો નિર્ણય। 10 વર્ષ પછીનો આ સૌથી મોટો નિર્ણય। જીતુ વાઘાણી વધુમાં કહ્યું કે જિલ્લા ફેર અરસપરસ અને સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા, તે હવે જોગવાઈ દૂર કરાય એટલે કે વતન શબ્દ દૂર કર્યો। 10 વર્ષ શરત સાથે મૂકેલા તેવા શિક્ષકોને 5 વર્ષ પછી જિલ્લા ફેર બદલીની અરજી કરી શકશે। બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિમાં રજૂઆત કરાશે। અત્યાર સુધી જે તે વિભાગમાં ખાલી જગ્યાના 40% જિલ્લા ફેરબદલીનો લાભ મળતો હતો તેને બદલે હવે 100% લાભ મળશે। શિક્ષણ પ્રધાને કહ્યું કે શિક્ષણ વિદ્યાર્થી અને શિક્ષકોનું હિત જળવાય તે માટે આ નિર્ણય લેવાયો છે। સરકારી શાળાના શિક્ષકોની બદલીના નિયમોમાં કરાયેલા ફેરફાર અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન, કહ્યું શિક્ષકોની હેરાનગતિ થાય તેવા નિયમો હતા, કોંગ્રેસે આ અંગે અનેક રજૂઆતો કરી હતી, હવે ચૂંટણી નજીક આવતા સરકારે શિક્ષકોની માંગ સ્વીકારી। કોંગ્રેસ ધારાસભ્ય ડોક્ટર અનિલ જોશિયારાની સારવારમાં મદદે આવ્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ। અનિલ જોશિયારાની સારવાર કરતાતી ચેન્નઈની હોસ્પિટલને એડવાન્સમાં ચૂકવ્યા ₹1 કરોડ। વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ ધારાસભ્યની સારવાર માટે એડવાન્સ રકમ ચૂકવાય છે। ડોક્ટર જોશિયારાની પુત્રીની રજૂઆત બાદ મુખ્યપ્રધાને અંગત રસ દાખવ્યો। તો અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય સરકારે નવી બાયોટેકનોલોજીકલ પોલિસી કરી જાહેર। સીએમ ભૂપેન્દ્ર પટેલે પંચવર્ષીય ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી 2022-2027 કરી જાહેર। સીએમએ કહ્યું કે આ પોલિસી બાયોટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન કરશે સાકાર। કચ્છના હરામી નાળામાંથી વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાય। બીએસએફના સર્ચ દરમિયાન વધુ 7 બોટ ઝડપાય છે। અગાઉ બીએસએફે 11 બોટ 6 પાકિસ્તાનની ઝડપ્યા હતા। યુએવી ઓપરેશન દરમિયાન આ વિસ્તારમાં 20 બોટ દેખાયા હતી। બીએસએફનું સતત આ વિસ્તારમાં થઈ રહ્યું છે પેટ્રોલિંગ।
तो राजकोट में राधेकृष्ण सोसायटी में भूमाफिया द्वारा आतंकना केस में इजाग्रस्त वेपारी मृत्यु थयु। मारामारी में इजाग्रस्त थे वेपारी सारवार दरमियान मृत्यु थयु। मारामारी केस में पुलिस चार शख्स की धरपकड़ करी। राजकोट में हजू तो पुलिस कमिश्नर पर लागे आरोप में तपास चाली रही है। त्या एक बाद एक पुलिस पर नवा नवा आरोप लागी रहा है। राजकोट में रियल एस्टेट वेपारी मिलन अजाणीए डीसीबी में फरज बजावी चूकेली पुलिस कोंस्टेबल पर रूपया लीधा आक्षेप कर्यो। जूनागढ़ जेल में कैदी की जन्मदिवस की उजवणी की घटना ने लेने 8 दिवस बाद सफाड़ो जाग्यू जेल तंत्र। आ मामले जेलर ग्रुप 2 द्वारा प्रिजन एक्ट हेठ फरियाद करी अने 7 कैदी सामे फरियाद थई छे। मुख्य आरोपी युवराज मांजरिया सहित 7 सामे गुनो नोंधायो। परिवहन मंत्रालय द्वारा नवो नियम बनावायो जेमां 9 महीनाथी लईने 4 वर्षना बाळकोने 2-व्हीलरनी मुसाफरी दरमियान हेलमेट पहेरावुं पड़शे। आ नवो नियम 15 फेब्रुआरी 2023 रोजथी लागू करवामां आवशे। रेल राज्यप्रधान दर्शना जरदोश दक्षिण गुजरातनी मुलाकाते छे। तेमणे नवसारीना पड़घा तेमज नसीलपोरनी मुलाकात लीधी। साथे ज वापी खाते चाली रहेला अमदावाद मुंबई बुलेट ट्रेन प्रोजेक्टनी कामगीरीनी करी समीक्षा। देशना पहला बुलेट ट्रेन प्रोजेक्ट अंतर्गत सूरतथी बिलीमोरा पहली बुलेट ट्रेन शुरू थशे। वलसाडमां पाथरी गामे चाली रहेला बुलेट ट्रेन प्रोजेक्टनुं रेल राज्यप्रधान दर्शना जरदोशे कर्युं निरीक्षण। साथ ज कामदारों ने कर्मचारीओनी मुलाकात लई तेमने पड़ती मुश्किलों अंगे करी चर्चा। पिलरोनुं काम झड़पथी पूरुं करवा आपी सूचना। रेल राज्यप्रधान दर्शना जरदोशना काफला ने नेशनल हाईवे 48 पर नड़ियो अकस्मात। सदभाग्य अकस्मात में रेल प्रधानी कार ने नहीं पहुंचू नुकसान। हाईवे पर कलरकाम चालतुं हतुं त्यारे पायलटिंग कारना चालके स्टेरिंग पर काबू गुमावता थयो अकस्मात। अमदावाद महानगरपालिकानी स्टेडिंग कमिटीए सफाई नामे यूजर चार्ज की अंदर वधारो न करने निर्णय लीधो छे। स्टेडिंग चेरमेन तरीके हितेश बारोट हशे त्या सुधी चार्ज में वधारो नहीं थाय। स्वच्छता मिशन अंतर्गत सफाई माटे यूजर चार्ज वधारवानुं हतुं सूचन। अमदावाद शहर पूर्व विस्तार में पसार थती खारीगेट केनाल लोग बनी माथा दुखावो। केनाल ने स्वच्छ करने सुजलाम सुफलाम योजना निष्फल। तेम छता हवे एमसी खारीगेट और गोता गोधावी केनाल विकास माटे 900 करोड़ फाळव्या। केनाल ने ढांकी तेना पर बगीचा विकसावानुं आयोजन। आवा तमाम आयोजन मात्र कागळ पर रहेवाती छेल्ला 10 वर्षथी केनाल की स्थिति ठेरनी ठेर। अमदावाद में ट्राफिक विभाग और एमसी संयुक्त उपक्रमे रिलीफ रोड और पानकोर नाका पर ट्राफिक ड्राइव वधता जता गिरकाते दबाण दूर करवा ड्राइव योजाय। 4 दिवस आ ड्राइव चालशे। 4 टीम और एमसी टीम द्वारा कार्यवाही हाथ धराय। वधता जता गिरकाते दबाणों दूर करवा आ ड्राइव